નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ખરાબ હવામાનના કારણે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હેલિકોપ્ટરનું એમરજન્સી લેન્ડિંગ. જેતપુરના સુરવો ડેમમાં નવા પાણીની આવકથી ડેમ ઓવરફ્લો. જૂનાગઢ તથા આજુબાજુના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનના કારણે જેતપુર ખાતે એમરજન્સી લેન્ડિંગ કરાયું. ગીર સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા માટે હેલિકોપ્ટર દ્વારા નીકળ્યા હતા. ગીરના ગીરગઢડા સહિતના ગીર વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ રોડ રસ્તે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની હોય, પરંતુ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્યાંય પણ લેન્ડિંગ થઈ શકે તેમ ન હોય, જેતપુર ખાતે બીજ નિગમના મેદાનમાં એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા રોડ રસ્તે ગયા હતા. રિપોર્ટર સુરેશ વાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. ભારે વરસાદના કારણે જેતપુરના સુરવો ડેમમાં નવા નીરની આવક. ભારે વરસાદના કારણે ડેમમાં 1000ની ક્યુસેક ગતિએ પાણીની આવક ચાલુ છે. ડેમ ઓવરફ્લો. સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના પગલે ડેમોમાં, નદીમાં અને નાળાઓ છલકાઈ ગયા છે. જેતપુર વિસ્તારમાં આવેલ સુરવો ડેમમાં અવિરત પાણીની આવક ચાલુ રહેલ છે. 1000ની ક્યુસેક ગતિએ પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે. ડેમના નીચાણવાળા વિસ્તાર જેવા કે ખજૂરી, ગુંદાળા, ખીરસરા, થાણા ગલોડા સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની તંત્રએ સૂચના આપી છે. ડેમમાં હજુ પણ અવિરત પાણીની આવક ચાલુ હોય ડેમના બે પાટિયા 1.5 ફૂટ જેટલા ખોલવામાં. રિપોર્ટર સુરેશ વાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. ગઈકાલ સવારથી જૂનાગઢ તથા આજુબાજુના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે જંગલ વિસ્તારમાં હરિયાળી છવાઈ છે. ગઈકાલ જૂનાગઢ તથા આજુબાજુના જંગલ વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આખો દિવસ અવિરત મેઘ સવારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તથા જનજીવનને અસર પહોંચી હતી. સારા વરસાદના કારણે જંગલ વિસ્તારમાં મનરાજી ખીલી ઉઠી હતી. જૂનાગઢના જીવાદોરી સમાન વિલિંગડન ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે અને કુદરતનો આ સુંદર નજારો જોવા લોકો ડેમ ખાતે ઉમટી પડ્યા હતા. જંગલના પહાડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવની આજુબાજુ વનરાઈ ખીલી ઉઠતા મનોહર દ્રશ્ય સર્જાયું હતું. ભવનાથ ભણંકર તોપ હડંકર તૈ લહે જળકાંત ખળકંત સળળ સળળ નીર જળકત અન પંખી કરત કલર જળહળ જળહળ જ્વાલ ઝળંકત ધર ઉપર અંબર ઓઢત જળ હલક બદળ દળ અપળ અપળ ચર ચવળ ચવળ જળ હલક ભરે. ગિરનાર તળેટીમાં આવેલ દામોદર કુંડમાં આજુબાજુની પહાડીઓમાંથી પાણીની આવક થતાં છલોછલ ભરાઈ જવા પામ્યો છે. જંગલ વિસ્તારમાં સારો વરસાદ થવાના કારણે જંગલમાંથી વહેતી નદીમાં નવા નીર આવ્યા છે. પહાડીઓ પરથી નાના નાના ધોધ ફૂટી નીકળ્યા છે, જે ઝરણા સ્વરૂપે જંગલમાં વહી મનોરમ્ય દ્રશ્ય સર્જે છે. કુદરત જાણે સોળકળાએ ખીલી ઉઠી હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. મુકેશ મસરૂ, લોક ફરિયાદ ન્યૂઝ, જૂનાગઢ. રાજકોટના મોરબી રોડ પર ટંકારા તથા કાગદડીની વચ્ચે એક ઇકો કાર તથા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટના મોરબી રોડ પર ઇકો કાર તથા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા આ અકસ્માતમાં રાજકોટના કલાડિયા પરિવારના 5 સભ્યો, વાલિયર ખાતેથી આવેલા તેમના સંબંધી દંપતી સહિત 8 લોકોના મૃત્યુ થયા હતા તથા એક વ્યક્તિ અત્યંત ગંભીર રૂપે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોરબી તરફથી આવી રહેલી ઇકો કાર રાત્રે 9 વાગ્યાના સુમારે ટંકારા કાગદડી વચ્ચે સાંઈ શક્તિ હોટલ પાસે પહોંચી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગના ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગવા પામી હતી. આજે સવારે એક જ પરિવારના 5 સભ્યોની અંતિમ યાત્રા નીકળી ત્યારે પાષાણ હૃદયને પણ પીગળાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા.
પરિવારના સગા સંબંધીઓ સહિત આજુબાજુના સોસાયટીના રહીશોની આંખોમાં અશ્રુના દરિયા ઉમટ્યા હતા, તેમજ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમ સમાજમાં એકતા, સંગઠન વધે તથા શૈક્ષણિક રીતે આગળ આવે તેના પ્રયાસ રૂપે એક મીટિંગનું આયોજન કરાયું. રાજકોટના વિદ્યાનગર રોડ ખાતે આવેલા રોટરી ક્લબ હોલમાં રાજકોટ મુસ્લિમ એકતા મંચ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજમાં સંગઠન, સદાચાર વધે તથા શૈક્ષણિક રીતે મુસ્લિમ સમાજ આગળ આવે તેના માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમ સમાજને અપીલ કરાતા કહેવાયું હતું કે અફવાઓ અને એલાનો ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું, પરંતુ સમાજના આર્થિક રીતે નબળા પરિવારને સહાય કરવી તથા ધાર્મિક તથા નાના મોટા ભેદભાવ ભૂલી સમાજ સુદૃઢ બને તેવી અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ઇમ્તિયાઝ ખાન પઠાણ, સુલેમાનભાઈ સંઘાર, આરિફભાઈ, મુનાફભાઈ, હલીમાબેન તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. આજરોજ રાજકોટ રોટરી ભવન ખાતે મુસ્લિમ એકતા મંચની એક મિટિંગનું આયોજન થયું છે. તેમાં ગુજરાતના દરેક અલગ અલગ શહેરોમાંથી મુસ્લિમ લીડરોને, મુસ્લિમ સમાજના કામ કરતા એવા તમામ સાથીઓને બોલાવી અને એમના સૂચનો લેવામાં આવ્યા છે. આજરોજ મુસ્લિમ એકતા મંચની એક કોર કમિટીનું ગઠન પણ કરવામાં આવશે અને મુસ્લિમ એકતા મંચ ગુજરાતમાં મુસ્લિમ સમાજ અને મુસ્લિમ કોમ એક થાય તે માટે કરી અને એક ચળવળ ચલાવે છે, મુવમેન્ટ ચલાવે છે. આ દિશામાં આગામી 5 તારીખે મુસ્લિમ એકતા મંચનું એક કાર્યકર્તા સંમેલન પણ રાજકોટની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને ઘણા ખરા સૌરાષ્ટ્રના જિલ્લા લેવલે અને તાલુકા લેવલે અને ગુજરાતના 4 ઝોન લેવલે આજે પદાધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં મુસ્લિમ એકતા મંચ મુસ્લિમ સમાજની સુખાકારી, આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે કરીને કામ કરશે અને ગુજરાત સ્તર ઉપર મુસ્લિમ સમાજની એકતા અને ભાઈચારાનો સંદેશ જાય તે માટે કાર્યરત રહેશે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવા જ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.